પ્રકરણ સાત, હઠ માન અને ઈર્ષા. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે હઠ માન અને ઈર્ષા એ ત્રણ દોષ સત્સંગમાંથી પાડે છે. જેને સત્સંગમાં આગળ વધવું હોય તેને પોતાના ઈષ્ટદેવ સાથે કે ભગવાનના ભક્તો સાથે હઠ માન ઈર્ષા રાખે કેમ ચાલે? ઉલટું ભગવાનના ભક્ત પાસે તો મનગમતું મૂકી નિર્માનીપણે વર્તવાની આજ્ઞા શ્રીજી મહારાજે કરી છે. જેણે આવો એક પણ સ્વભાવ સત્સંગમાં રાખ્યો હોય તે સત્સંગમાંથી પડી જાય છે. તે ઉપર આપણે દ્રષ્ટાંતો જોઈએ. મછીયાઓના ફૈબા. મછીયાઓના ફૈબા શ્રીજી મહારાજના ભક્ત હતા. લોક વ્યવહારે પણ ગામમાં આબરૂ અને મોભો બહુ સારા હતા. શ્રીજી મહારાજના અનન્ય સેવક મૂળજી બ્રહ્મચારી પણ મછીયાઓના જ હતા. આવા હરિભક્તોને સુખ આપવા શ્રીજી મહારાજ 32 વખત મછીયાઓ પધારેલા એવું મહાપ્રસાદીનું ગામ. ફૈબાને તેમના દીકરાની વહુ સાથે અણબનાવ થવાથી વહુને તેના પિયર મોકલી દીધી. તમામ સંબંધો પણ તોડી નાખ્યા. વહુના માતા પિતા પણ સત્સંગી હતા તેથી તેમણે મહારાજને બહુ વિનંતી કરી અને ફૈબાને સમજાવવા કહ્યું. તેથી શ્રીજી મહારાજે કહ્યું, ચાલો આપણે મછીયાઓ જઈએ અને સંપ કરાવીએ. એમ કહી 200 સંતો તથા બીજા હરિભક્તો સાથે મહારાજ મછીયાઓ જવા નીકળ્યા. રસ્તામાં ગામ મેલણે જ્યાં ફૈબાના દીકરાની વહુ રહેતા હતા ત્યાં પધાર્યા. શ્રીજી મહારાજે તેને પૂછ્યું, અમે કહીએ તેમ કરશો? ત્યારે તેણે કહ્યું, હે મહારાજ, તમે અને મારી સાસુ મારે માથે ખડનો પૂળો મૂકી જ્યાં વેચો ત્યાં વેચાઉં, આપ જેમ રાજી થશો તેમ જ કરવું છે. આ સાંભળી શ્રીજી મહારાજ બહુ રાજી થયા અને મછીયાઓ પધાર્યા. ફૈબાએ શ્રીજી મહારાજનું વાજતે ગાજતે સ્વાગત કર્યું. તમામ સંત હરિભક્તોને જમાડવા શીરાપુરીની રસોઈ પણ કરાવી. શ્રીજી મહારાજ પધાર્યા તે વખતે દલસુખરામભાઈ તો લાલજીની પૂજા કરતા હતા, પણ ફૈબા ત્યાં બેઠા હતા. શ્રીજી મહારાજ ઘોડીએથી ઉતર્યા. ફૈબા અતિ પ્રેમપૂર્વક શ્રીજી મહારાજને ઘરમાં તેડી લાવ્યા. શ્રીજી મહારાજ દાદર ચડતા હતા ત્યાં વચ્ચે જ ઊભા રહ્યા. ફૈબા તથા દલસુખરામભાઈ શ્રીજી મહારાજને પગે લાગ્યા. પછી મહારાજે કહ્યું, ફૈબા, અમે કહીએ તેમ કરશો? ફૈબાએ તરત જ કહ્યું, હે મહારાજ, તમે જેમ કહેશો તેમ કરીશું. એટલે શ્રીજી મહારાજે કહ્યું, તો પછી દીકરાની વહુને રાજી થઈને તેડાવો ને અહીં રાખો. આ સાંભળી ફૈબા તરત જ બોલી ઉઠ્યા, તમને મેલણાવાળી બાઈએ ભરમાવ્યા લાગે છે, મારાથી તે નહીં થાય. ફરીથી શ્રીજી મહારાજે પૂછ્યું, તમે અમને કેવા સમજો છો? મહારાજ, તમે સર્વોપરી અને સર્વ અવતારના અવતારી છો, અમારા ઈષ્ટદેવ કહેવાઓ, પણ આ સાસુ વહુના ઝઘડામાં તમને સમજ ન પડે માટે એ તાણ મૂકી દો. ફૈબાએ ચોખ્ખું કહી દીધું. શ્રીજી મહારાજને આ ઠીક ન લાગ્યું, આવી હઠ ન ગમી. એટલે છેલ્લે કહ્યું, જો તમે વહુને નહીં તેડાવો તો તમામ સંત હરિભક્ત અહીં જમશે નહીં, અમે પણ જમીશું નહીં ને ચાલ્યા જઈશું. પણ ફૈબાની હઠ હઠી નહીં. તેમણે કહ્યું, મહારાજ, તમે ધણી છો તે ફાવે તેમ કરો, પણ આ વાત તો નહીં જ બને. પછી મહારાજ તેમની આવી હઠ જોઈ નારાજ થઈ ગયા. તેમણે તરત જ કહ્યું, તો પછી હવે જય સચ્ચિદાનંદ. એમ કહી સંતો હરિભક્તોને કહ્યું, ચાલજો મહાપુરુષો. પછી સૌ રસોઈ પડતી મૂકીને ચાલી નીકળ્યા, બીજે ગામ જઈને જમ્યા. ત્યાર પછી શ્રીજી મહારાજ કોઈ વખત મછીયાઓ પધાર્યા નહીં. અત્યારે પણ કોઈ સંત હરિભક્ત મછીયાઓ જતું નથી. જો ફૈબાએ હઠ રાખી તો શ્રીજી મહારાજ બહુ નારાજ થયા. માટે આપણે આપણા ઈષ્ટદેવ ગમે તેવું કઠણ વચન કહે તે સમયે મનગમતું મૂકી આજ્ઞા પ્રમાણે રહેવાય તેવી દતા કરવી. અલૈયા ખાચર. ગઢડાથી 5 માઇલ દૂર આવેલા જિંજાવદર ગામના અલૈયા ખાચર સ્વામિનારાયણ ભગવાનના ખરેખરા ભક્ત હતા. શ્રીજી મહારાજની અતિશય સેવા કરી હતી તેથી પ્રસન્ન થઈ મહારાજે ઐશ્વર્ય પણ આપ્યું હતું, જેને પ્રતાપે તેઓ બીજાને સમાધિ કરાવી વૈકુંઠ, ગોલોક
બ્રહ્મપુર વગેરે ધામમાં મોકલી શકતા. સોટીનો એક છેડો અડાડે ત્યાં સમાધિ થાય ને બીજો છેડો અડાડે ત્યાં જાગ્રત થાય. આ પ્રતાપથી અલૈયા ખાચરે 2000 માણસોને સત્સંગ કરાવ્યો હતો. એક વખત ગઢપુરમાં શ્રીજી મહારાજના સાનિધ્યમાં દાદા ખાચર, સુરા ખાચર, નાજા જોગિયા, સોમલા ખાચર, અલૈયા ખાચર વગેરે હરિભક્તોમાં શ્રેષ્ઠ કોણ? એવો પ્રશ્ન શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યો. તદ્દન સરળ સ્વભાવના મુક્ત મુનિએ વિચાર કરીને દાદા ખાચર એવા શ્રેષ્ઠ હરિભક્ત છે એમ કહ્યું. અલૈયા ખાચરને થયું કે મારી ગણતરી શ્રેષ્ઠ હરિભક્તમાં જ થવી જોઈતી હતી, પણ હવે બીજા નંબરમાં જરૂર થશે. પછી મુક્તાનંદ સ્વામીએ તો બીજા એવા સુરા ખાચર, ત્રીજા સોમલા ખાચર એમ જેવું જણાયું તેવું કહ્યું. આથી અલૈયા ખાચરના માનનો ભંગ થયો. ક્રોધથી તેઓ લાલચોળ થઈ ગયા. આવેશના વેગથી તલવારની મૂઠ ઉપર તેમનો હાથ ગયો. શ્રીજી મહારાજ એકદમ ઊંચા અવાજે બોલી ઉઠ્યા, મુક્તાનંદ સ્વામી, આમાં તમે કાંઈ સમજ્યા નહીં. અલૈયો તે અલૈયો, બીજા ગમે તેવા ભક્ત હોય, પણ આવા નિષ્કામી વર્તમાન પાળનાર અલૈયાની તોલે કોઈ ન આવે. આટલું સાંભળ્યું અને અલૈયા ખાચરે તલવારને મ્યાન કરી દીધી, પોતે રાજી થયા. પછી શ્રીજી મહારાજે વચનામૃત લોયાના 17માં આ પ્રસંગને ઉદ્દેશીને જ વાત કરી. પંચ વિષયનો અત્યંત અભાવ ન થયો હોય તો મુક્તાનંદ સ્વામી જેવાનું માથું શસ્ત્રે કરીને મુકાવી દે એવો દ્રોહ કરે. એક વખત શ્રીજી મહારાજ ભક્તમંડળ સાથે ઉન્મત ગંગામાં સ્નાન કરતા હતા ને ડૂબકી દાવ રમતા હતા. ડૂબકી મારીને એકબીજાને પકડવાની રમત જામી હતી. શ્રીજી મહારાજે ડૂબકી મારી અલૈયાને પાણીની અંદર ઉછાળીને નાખ્યા. અલૈયાની ફાંદ મોટી હતી. તે મહારાજે પગને અંગૂઠે ફાંદે વીટેલી પછેડીની ગાંઠ છોડી નાખી. અલૈયો ઉઘાડો થઈ ગયો ને ઝાંખો પડી ગયો. મહારાજ તો દેખાયા નહીં અને દૂર જઈને નિસર્યા. સૌ હસવા લાગ્યા. શ્રીજી મહારાજની આ અલૌકિક લીલામાં આનંદ માણવાને બદલે આ પ્રસંગથી પોતાનું માન ખંડન થયું એમને લાગ્યું. શ્રીજી મહારાજે ઇરાદાપૂર્વક આ પ્રમાણે કર્યું છે તેવું તેણે માની લીધું. શ્રીજી મહારાજ પ્રત્યે જેમ તેમ બોલવા લાગ્યા અને ક્રોધના આવેશમાં આવી તરત જ મહારાજને છોડી એ જ દશામાં ત્યાંથી ચાલી નીકળ્યા. પછી તો જેટલા ભક્તોને તેણે સત્સંગ કરાવ્યો હતો તેટલાને ગઢડે જશો નહીં, ત્યાં તો ભગવાન નથી પણ પૂરબીઓ બ્રાહ્મણ છે એમ કહી પાછા પાડ્યા. શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા છે એ સમાચાર મળતાં જ અલૈયાને બહુ પશ્ચાતાપ થયો. અરે રે, મારા જેવો અભાગ્યો કોઈ નહીં. માન મૂકીને સેવા કરવી જોઈએ તેને બદલે હું અક્કડ રહ્યો. જેની પ્રસન્નતા માટે બ્રહ્મચર્ય પાળ્યું, સેવા કરી, તેની ઉપર પાણી ફેરવ્યું એમ ખૂબ શોક કર્યો. શ્રીજી મહારાજની સાથે મોટા મોટા સમયા ઉત્સવમાં જે લીલાના દર્શનનો લાભ લીધો હતો તે સંભાળીને અંતરમાં અત્યંત પશ્ચાતાપ કરવા લાગ્યા. ગોપાળાનંદ સ્વામી તથા અન્ય મોટેરા સંતો પાસે જઈ દીનતાપૂર્વક માફી માગી ને પાછા સત્સંગમાં આવતા થયા. અલૈયા ખાચરનું દ્રષ્ટાંત નજર સમક્ષ રાખી સર્વ સંત હરિભક્તોએ ભગવાન ને ભગવાનના ભક્ત સાથે નિર્માનીપણે વર્તવાનો નિશ્ચય કરવો. જીવા ખાચર. દાદા ખાચરના પિતાશ્રી એભલ ખાચર તથા જીવા ખાચર બે સગા ભાઈઓ. ગઢડાના ગરાસમાં બંને ભાઈઓનો સરખો ભાગ. શ્રીજી મહારાજ ગઢપુર પધાર્યા ત્યારે શરૂઆતમાં લગભગ 6 વર્ષ જીવા ખાચરના દરબારમાં રહ્યા હતા. જીવા ખાચરના દરબારમાં કરેલી લીલાના પ્રસંગો તો અનેક હશે, પણ જીવા ખાચરની ભક્તિ નિષ્ઠાનું દર્શન થાય એવા પ્રસંગો પણ છે. ગઢપુરમાં વરસાદ ખૂબ પડ્યો ને રેલ આવી. ચારે બાજુ પાણી જ પાણી. તે વખતે શ્રીજી મહારાજ જીવા ખાચરના દરબારમાં રહેતા હતા. સવારના મહારાજને દિશાએ ક્યાં જવું તે વિમાસણ ઊભી થઈ, પરંતુ જીવા ખાચરે સમય સૂચકતા વાપરી શ્રીજી મહારાજને પોતાના ઘરના રસોડામાં ચૂલા ઉપર બેસી દિશા જવા કહ્યું. વરસાદને લીધે ઠંડી ખૂબ હતી. લાકડા પણ બધા પલળી ગયા હતા.
એટલે જીવા ખાચરે પોતાનો કિંમતી ઢોલ્યો હતો તેના પાયા અને પાંગત કાપી તે લાકડાની તાપણી કરી શ્રીજી મહારાજને તપાડ્યા. તેની આવી ભક્તિથી શ્રીજી મહારાજ અત્યંત પ્રસન્ન થયા. એક વખત શ્રીજી મહારાજને શેરડી જમતા આંગળીએ ફાંસ વાગી અને લોહી નીકળ્યું. જીવા ખાચરે તરત જ પોતાનો અમૂલ્ય ફેંટો હતો તેમાંથી ચીંથરી ફાડી શ્રીજી મહારાજની આંગળીએ પાટો બાંધ્યો. વળી એક વખત કથા કરતા મહારાજને થૂંકવાનું થયું ત્યારે તેમને ઊઠવું ન પડે તે માટે જીવા ખાચરે પોતાની પાઘ ઉતારી મહારાજ પાસે ધરી અને તેમાં થૂંકવા કહ્યું. શ્રીજી મહારાજની આવી દુર્લભ સેવા પોતે ભક્તિભાવપૂર્વક કરી હતી, પરંતુ દાદા ખાચરની ભક્તિને વશ થઈ શ્રીજી મહારાજ તેમને ત્યાં રહેવા ગયા. દાદા ખાચર પ્રત્યે શ્રીજી મહારાજનો પક્ષપાત સહન ન થવાથી જીવા ખાચરના મનમાં ઈર્ષ્યાના બીજ વવાયા અને ધીરે ધીરે તે ઈર્ષ્યાના ઝાડ થયા. શ્રીજી મહારાજને ગઢડામાં ઘેલા પાસે ટેકરા ઉપર મંદિર કરવાની અતિશય ઈચ્છા હતી. ટેકરા ઉપરની જમીન દાદા ખાચર અને જીવા ખાચરની મજિયારી જમીન હતી. શ્રીજી મહારાજે જીવા ખાચર પાસે તેની માંગણી કરી. શરૂઆતમાં તો જીવા ખાચરે હા પાડી, પણ જ્યારે શ્રીજી મહારાજે લેખ કરી આપવાનો આગ્રહ કર્યો ત્યારે જીવા ખાચરે કહ્યું, મહારાજ, આ ગઢ તો અમારે કામનો કહેવાય, માટે મંદિર તમે બીજે ઠેકાણે કરો. દાદા ખાચરે તો સહી કરી આપી હતી, પરંતુ જીવા ખાચર કેવળ ઈર્ષ્યાના ભાવથી પ્રેરાઈને શ્રીજી મહારાજને ટેકરાની જમીન આપી શક્યા નહીં. આ ઈર્ષ્યાનો ભાવ જ્યારે અસહ્ય બની ગયો ત્યારે દાદા ખાચરને બદલે શ્રીજી મહારાજને મારી નાખવાનો વિચાર જીવા ખાચરને આવ્યો. રામ ખાચર નામના એક કાઠીને થોડી જમીન તથા રોકડ રકમ આપવાનું નક્કી કરીને એક રાતે તેને મોકલ્યો. રામ ખાચર ઉઘાડી તલવારે રાત્રે શ્રીજી મહારાજ જે સંડાસમાં જતા તેમાં સંતાઈ ગયો. રોજના ક્રમ પ્રમાણે શ્રીજી મહારાજને દિશાએ જવાનું થયું. દરરોજ તો મહારાજ હાથમાં ફાનસ લઈને જતા, પણ આજે શ્રીજી મહારાજે ભગુજીને કહ્યું, તમે સંડાસમાં ફાનસ મૂકી આવો. ભગુજી, આ રહસ્ય ક્યાં નહીં? ત્યારે મહારાજે કહ્યું, ત્યાં કાંઈક કૌતુક છે. તેથી ભગુજી સાવચેતીથી ગયા ને સંડાસનું બારણું ઉઘાડ્યું. ત્યાં તો તેમણે સંડાસમાં ઉઘાડી તલવારે ઊભેલા રામ ખાચરને જોયા. ભગુજી મહારાજના વચનનું રહસ્ય સમજી ગયા અને રામ ખાચરને પકડી લીધા. મહારાજ પાસે તેને લાવ્યા ત્યારે મહારાજે કહ્યું, તેનો કાંઈ વાંક નથી. પછી રામ ખાચરે કહ્યું, જીવા ખાચરના કહેવાથી મેં આ કર્યું છે, હું તો નિર્દોષ છું. શ્રીજી મહારાજે કહ્યું, છોડી મૂકો, એમ કહી એને માફી આપી. જીવા ખાચરના અંત સમયે એમના બહેન અમૂલાબાઈ મહારાજ પાસે આવ્યા અને મહારાજને પ્રાર્થના કરતા કહ્યું, ભાઈના કૃત્ય સામું ન જોતા એને તમારા ધામનો અધિકારી બનાવજો. શ્રીજી મહારાજે હસીને કહ્યું, અમારો એવો સ્વભાવ નથી. જો જીવના કૃત્ય સામું જોઈએ તો કોઈ જીવનો મોક્ષ થાય નહીં, પરંતુ જીવા ખાચરે જે સેવા કરી છે તેના પ્રતાપે તેને ધામમાં લઈ જઈશું, એમ કહી જીવા ખાચરને મહારાજ ધામમાં તેડી ગયા. આપણે પણ ઈષ્ટદેવની પ્રસન્નતા પ્રાપ્ત કરવી હોય તો ભગવાન તથા ભગવાનના ભક્ત સાથે ઈર્ષ્યા મૂકી દઈ સરળ સ્વભાવે વર્તવું તો જરૂર મહારાજ રાજી થશે.